સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. વડોદરામાં સામાજિક કાર્યકર અને શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને શરૂ કર્યું સ્વચ્છતા જાગૃતિ અભિયાન. પોરબંદર જિલ્લામાં એસટી તંત્રથી નારાજ વિદ્યાર્થીનીઓએ બસ રોકીને નોંધાવ્યો વિરોધ. ગુગલ બ્લોગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનાર ડોક્ટર શૈલેષ ઠાકરનું કરાયું સન્માન. વડોદરામાં યોજાઈ ડોઝસ ફૂટબોલ ટુર્નામેન્ટ. સાંસદ રાજેશ ચુડાસમાએ ઉપલા દાતારની જગ્યાએ ઝુકાવ્યું શીશ. વડોદરામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓએ એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. વડોદરાના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્રભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં વડોદરાના વિવિધ બગીચાઓ આગળ પ્લે કાર્ડ સાથે બાળકો બગીચામાં આવનાર વ્યક્તિઓને સ્વચ્છતા અંગે જાગૃત કરી રહ્યા છે, જેમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર પાસે આવેલ પાતા ગામની વિદ્યાર્થીઓને રોજ સવારે પોરબંદર ખાતે કોલેજે જવાનું હોય છે. આ વિદ્યાર્થીનીઓ દરરોજ એસટી બસ દ્વારા મુસાફરી કરતી હતી, પરંતુ કોઈ અગમ્ય કારણસર એસટી બસ અહીંયા સ્ટોપ કરવાનું બંધ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીનીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ બાબતે ઘણી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એસટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા લોકલ સ્ટોપ આપવામાં આવ્યું છે અને બસ હવે ચોક્કસ ઊભી રહેશે, પરંતુ કોઈ કારણસર સવારે બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આ બાબતે રસ્તા વચ્ચે બસને રોકીને તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ બસ ઊભી રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જાણીતા મેનેજમેન્ટ ગુરુ ડોક્ટર શૈલેષ ઠાકરના ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગને ગુગલ દ્વારા નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે. ડોક્ટર શૈલેષ ઠાકર દ્વારા લખાતા ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગ આખું વિશ્વ વાંચે છે. અમેરિકન ઓનલાઈન સોશિયલ મીડિયા એન્ટરપ્રિન્યોર અને વેબ ડેવલપર તરીકે જાણીતા મેટ મુલનવેગ પ્રતિષ્ઠિત એવોર્ડથી ડોક્ટર શૈલેષ ઠાકરનું સન્માન રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર શૈલેષ ઠાકર માત્ર અમદાવાદીઓ જ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક જાણીતું નામ છે. મેનેજમેન્ટ ક્ષેત્રે સતત વ્યસ્ત રહેતા ડોક્ટર શૈલેષ ઠાકર વર્ષ 2008માં વર્લ્ડ પ્રેસ બ્લોક રાઇટિંગ શીખ્યા હતા. તે વાતને આજે 10 વર્ષ પૂર્ણ થયા અને ગુગલે તેમને નંબર 1 તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોક ઓફ વર્લ્ડ ગુગલના સર્ચ એન્જિન પર 650 મિલિયન કીવર્ડના ટ્રાફિકમાં નંબર 1 સ્થાન પર તેઓ આજે આવી પહોંચ્યા છે. ત્યારે આ સન્માન સમારંભમાં રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે આજના બદલાતા સમયમાં લાઈફ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે, ત્યારે ડોક્ટર શૈલેષ ઠાકરે અનેક લોકોને મેનેજમેન્ટની ટિપ્સ આપી છે. ડોક્ટર ઠાકોરના બ્લોગ બિન વ્યવસાય રીતે લખાયા છે, જે પોઝિટિવ મેનેજમેન્ટને પ્રેરિત કરે છે. લાઈફ મેનેજમેન્ટની મહારત કેળવનાર ડોક્ટર શૈલેષ ઠાકર સામાજિક ક્ષેત્ર ઉપરાંત યુવા પેઢીને પણ પ્રેરિત કરવામાં સમર્થ છે તેમ તેમણે જણાવ્યું હતું. તો આ અંગે વાત કરતા ડોક્ટર શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે આ બ્લોગ 168 થી વધારે દેશોમાં વંચાય છે. આ બ્લોગ ઉપર કોઈ પણ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી નથી કરવામાં આવી રહી, ના કોઈ ડોનેશન માટે ટહેલ કરાઈ છે, નથી કોઈ પણ પ્રકારનું ડોનેશન સ્વીકારાયું. તેમણે લર્નિંગ, રીલર્નિંગ, અનલર્નિંગ અને ડી લર્નિંગને મહત્વનું વર્ણવીને નોલેજ અને એપ્લિકેશન વચ્ચે સમન્વય સાધવા અનુરોધ કર્યો હતો. વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ડોઝર્સ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. આ ટુર્નામેન્ટમાં 9 થી 20 વર્ષના ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 9ની કેટેગરીમાં 6 ટીમોએ, અંડર 14માં 8 ટીમોએ અને અંડર 17માં 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ફૂટબોલ કોચ એઝાઝ મિર્ઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ અને બીજા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. કમ્પ્યુટર જેમકે વજન સાથે આપણે ડીપીએલ ટુર્નામેન્ટ ચાલુ થયા. થેન્ક યુ સો મચ ફોર યુઝર સર, કેમકે જેમકે વજન સે આજ ઇનકા મહેનત કે વજન સે મેં ઇન્ડિયા ખેલ રહા હું. કાંઈક મુજબ ઇતના અચ્છે સે ખેલના નહીં આતા થા, સર ને મુજે ગાઈડ કિયા ઓર સીખા, તો ઉસકે લીએ આજ રોજ
રોજર્સ ક્લબમાં પ્રીમિયર લીગ ચાલી રહી છે. અમારું સૌભાગ્ય છે કે મહાદેવ મંડળ જે અંડર 19 ક્લબ તરફથી સ્પેનમાં અંડર 19ની ટીમ માટે રમવા જાય છે. અમારા માટે ક્લબ માટે અને નાના છોકરાઓ માટે સૌભાગ્ય છે કે આજની પધારે છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલા કોમી એકતાના પ્રતિષ્ઠામાં ઉપલા દત્તાની જગ્યાની સાંસદ રાતે ચુડસમાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આ પવિત્ર જગ્યાએ પોતાનું શિષ ચુકાવીને પ્રાર્થના કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ દાતાર બાપુની જગ્યાના મહંત શ્રી વિઠ્ઠલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને અહીંયા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ જેમ કે અન્નજળને વિતરણ ગૌશાળાની નિહાળી હતી. રાજેશ ચુડાસમા અને મહંત વિઠ્ઠલદાસ બાપુએ અહીંયા પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ગિરનારમાં રોપ વે બનાવવાનું કામ ક્યાં અટક્યું છે તે અંગેની ચર્ચા કરી હતી. રોપ વે બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી ઈચ્છા મહંત શ્રીએ વ્યક્ત કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં. આપ રજા નમસ્કાર.